નમસ્કાર, ઋષિ ચિંતન ચેનલમાં દરેક સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. દરેક સ્નેહીજનોની મંગલ કામના સાથે ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો વિષય છે અધ્યાત્મનું પહેલું પગથિયું, સારા માણસ બનો. લોકો અધ્યાત્મના નામે મોટાભાગે ધ્યાન, સમાધિ, કુંડલીની જાગરણ, આત્મસાક્ષાત્કાર, બ્રહ્મજ્ઞાન, ઈશ્વર પ્રાપ્તિ વગેરેની વાતો કરે છે. જો કે એ સાવ ખોટું પણ નથી. એનાથી આપણને આપણા લક્ષ્ય તથા મંજિલનું ધ્યાન રહે છે અને આપણે સાચી દિશામાં આગળ વધતા રહીએ છીએ. પરંતુ એ બધી વાતોની માત્ર ચર્ચા કરતા રહેવાથી કોઈ લાભ થતો નથી. આપણને કોઈ આધ્યાત્મિક અનુભૂતિ થઈ શકતી નથી. અધ્યાત્મના નામે કેટલાક લોકો ભજનાનંદી બની જાય છે, તો કેટલાક લોકો આંખો બંધ કરીને માત્ર મંત્ર રટતા રહે છે. કેટલાક લોકો માયામાં રચ્યા પચ્યા રહેવા છતાં બ્રહ્મ સત્ય જગત મિથ્યાની વાતો કરવામાં જ અધ્યાત્મની ઇતિશ્રી માને છે. કેટલાક લોકોને કુંડલીની જાગરણ તથા સિદ્ધિઓ તથા ચમત્કારમાં જ રસ પડે છે. અહીં ભક્તિ, ભજન, ધ્યાન, બ્રહ્મચર્ચા વગેરેની બુરાઈ કરવાનો કોઈ ઈરાદો નથી. અધ્યાત્મના વ્યવહારિક પક્ષને સમજ્યા વગર સાધના માર્ગના મર્મને સમજ્યા વગર માત્ર વાણી વિલાસ કે બૌદ્ધિક ઉછળકૂદ કરવાથી અથવા માત્ર કર્મકાંડ કરતા રહેવાથી કોઈ વિશેષ લાભ થતો નથી. અધ્યાત્મના ઉચ્ચ શિખરે પહોંચવા માટે પહેલાં આપણે તેના પ્રાથમિક સોપાનોને પાર કરવા પડે છે. એ સોપાનો જ આગળની યાત્રાનો પાયો નાખે છે. એ પાયો જો મજબૂત હોય તો જ અધ્યાત્મના માર્ગે આગળ વધવું શક્ય બને છે. પહેલું આધ્યાત્મિક પગથિયું ધ્યાન સમાધિ નહીં, પરંતુ યમ તથા નિયમ છે. પોતાના તન, મન તથા સ્વભાવની દુર્બળતાને દૂર કરીને, જીવન શુદ્ધિ કરીને સાધકે પોતાના જીવન તથા મનને શાંત, સ્થિર તથા સંતુલિત બનાવવું પડે છે. પોતાના મનને ઉચ્ચ સ્તર સોપાનો માટે તૈયાર કરવું પડે છે. જો આપણે શારીરિક રીતે સ્વસ્થ ન હોઈએ તો શરીર નિર્બળ બને છે. નિર્બળ હોય, મનમાં આળસ તથા પ્રમાદ હોય તો પછી આધ્યાત્મિક ઉન્નતિની કોઈ આશા રાખી ન શકાય. અધ્યાત્મ તો ઠીક, પરંતુ ભૌતિક જીવનમાં પણ કોઈ પ્રગતિ થઈ શકતી નથી. ભારતના લોકોની નાળ પારખીને સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ગીતાનું માત્ર કોરું જ્ઞાન મેળવવા કરતાં આપણે પહેલાં શરીરથી મજબૂત બનવું જોઈએ. જો શરીર મજબૂત તથા પુષ્ટ હશે તો આપણે ગીતાને સારી રીતે સમજી શકીશું. બૌદ્ધિક પ્રમાદ તથા અજ્ઞાનતાથી ગ્રસ્ત મનની સ્થિતિ પણ આવી જ હોય છે. સ્વાધ્યાય તથા મનન ચિંતનના અભાવમાં બૌદ્ધિક જિજ્ઞાસા પેદા થતી નથી. એના પરિણામે માણસ અધ્યાત્મની ઊંડી વાતોને સમજી શકતો નથી. તે અંધવિશ્વાસુ બની જાય છે અને માત્ર પોપટની જેમ મંત્ર રટ્યા કરે છે. જો તે કોઈ હઠ લઈને બેસે તો તેને કોઈ આશાજનક પરિણામ પ્રાપ્ત થતું નથી. આવી જ રીતે જો જીવન અસ્તવ્યસ્ત હોય, દિશાહીન હોય તો અધ્યાત્મની ચર્ચા કરવી પણ અયોગ્ય છે. જો આપણી દિનચર્યા અવ્યવસ્થિત હોય તો જીવનનું લક્ષ્ય સ્પષ્ટ ન હોય અને આપણે આપણા કર્તવ્યનું પાલન ન કરતા હોઈએ તો આપણે આપણા સમયનો સાચો અને સાર્થક ઉપયોગ કરી રહ્યા નથી એમ કહી શકાય. એ સ્થિતિમાં માણસની આરાધના માત્ર કર્મકાંડ સુધી જ સીમિત રહેશે. અધ્યાત્મનો શુભારંભ તો અનુશાસિત જીવનચર્યાથી જ થાય છે. સાધકે જીવનના નિયમિત તથા નૈતિક બનવું પડે છે. સંકીર્ણતા તથા સ્વાર્થપરાયણતાનો અધ્યાત્મ સાથે કોઈ સંબંધ નથી. જે માણસ પોતાની દુર્બળતા તથા ખામીઓને સમજી શકતો ન હોય તે અધ્યાત્મના માર્ગે કઈ રીતે આગળ વધી શકે? એવી માનસિકતા હોય તો માણસ અધ્યાત્મના માર્ગે એક ડગલું પણ આગળ વધી શકતો નથી અને
સાધનાથી તેને કોઈ લાભ થતો નથી. જો માણસ સ્વાર્થી, અતડો, એકલપેટો તથા લાગણીહીન ન હોય તો તે કદાપી સાચો અધ્યાત્મવાદી બની શકતો નથી. એવું જીવન તો ઘોર તમસ તથા અજ્ઞાનતાનું પ્રતીક છે. હઠયોગ સાથે પણ અધ્યાત્મનો કોઈ સંબંધ નથી. અધ્યાત્મના માર્ગે જવા માટે સાધકે સૌ પ્રથમ આત્મશુદ્ધિ કરવી પડે છે. તેના વગર સાધક એક ડગલું પણ આગળ વધી શકતો નથી. અધ્યાત્મના માર્ગે જવા માટે સાધકે પોતાની આંતરિક નબળાઈઓને શોધી કાઢીને તેમની સામે સંઘર્ષ કરીને તેમને દૂર કરવી પડે છે. જો સાધક આ પ્રથમ પગથિયું પાર કરે તો તે અધ્યાત્મના માર્ગે જવાની પાત્રતા કેળવી શકે છે. સાધકે સ્વાર્થ, સંકુચિતતા, અનીતિ વગેરેનો ત્યાગ કરીને ઉદાર, સહિષ્ણુ, દયાળુ તથા વિનમ્ર બનવું પડે છે. તેણે સ્થિરતા તથા માનસિક સંતુલનની સાધના કરવી પડે છે. ત્યાર પછી જ તેની આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા હતા કે સાધકે આંતરિક શુદ્ધિ અને પવિત્રતા તરફ પૂરતું ધ્યાન આપવું પડે છે. એમાં જ તેની બુદ્ધિમત્તા તથા દૂરદર્શિતા રહેલી છે. અધ્યાત્મનો પહેલો પાઠ એ છે કે માણસ પોતાના સ્વરૂપને સમજે અને હું કોણ છું, મારા જીવનનું લક્ષ્ય શું છે તેના તરફ મનન ચિંતન કરે. આ આત્મચિંતનને સાધનાનું પ્રથમ પગથિયું કહી શકાય. અધ્યાત્મના માર્ગે ધીરે ધીરે આગળ વધી શકાય છે. એક પછી એક પગથિયું ચડતા ચડતા જ ઊંચે જવાય છે. આધ્યાત્મિક સાધનાઓ શરૂ કરતા પહેલાં સાધકે એ જોવું જોઈએ કે પોતાની અંદર કેટલા અને કયા દોષ દુર્ગુણો વ્યાપેલા છે. તેણે પોતાની પામરતા તથા ઉદ્વિગ્નતાનો ત્યાગ કરવો પડે છે. માયાના બંધનો તેને જકડી રાખે છે. એ બંધનો તેણે તોડી નાખવા પડે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે ષડરિપુઓ સામે તેણે લડવું પડે છે અને તેમને પરાજિત કરવા પડે છે. માયાનો અર્થ અજ્ઞાન છે. એ અજ્ઞાનના કારણે માણસ પોતાને નિર્દોષ માને છે. બધો જ દોષ તે પરિસ્થિતિને કે બીજા લોકોને દે છે. ભવબંધનમાંથી મુક્ત થવાનો અર્થ છે કુવિચારો, કુટેવો તથા કુસંસ્કારોમાંથી મુક્ત થવું. પોતાના દોષો પ્રત્યે અજાણ રહેવા કરતાં બીજો કોઈ મોટો પ્રમાદ હોઈ શકે નહીં. જો પોતાના દોષોને દૂર કરવામાં ન આવે તો માણસ જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળ થઈ શકતો નથી અને છેવટે તેણે પશ્ચાતાપના અગ્નિમાં બળવું પડે છે. અધ્યાત્મના માર્ગે પહેલું પગથિયું, પહેલું ડગલું માંડવા માટે સાધકે સૌ પ્રથમ આત્મચિંતનની સાધના કરવી પડે છે. બ્રહ્મચર્ય, તપ, ત્યાગ, સત્ય, અહિંસા વગેરે આધ્યાત્મિક ગુણોને જીવનમાં અપનાવવા પડે છે. પોતાની નાની નાની ત્રુટીઓને શોધીને દૂર કરવી પડે છે. વિદ્યાર્થી પરીક્ષામાં પહેલાં સહેલા પ્રશ્નોના જવાબો લખે છે અને અઘરા પ્રશ્નોના જવાબ છેલ્લે લખે છે. છોકરીઓ ગૃહસ્થ જીવનના પાઠ ઢીંગલા ઢીંગલીની રમતથી શરૂ કરે છે. વિદ્યાર્થી એક એક ધોરણ પાસ કરતા કરતા એમ એ સુધી પહોંચે છે. આત્મસુધાર માટે સૌ પ્રથમ સત્ય તથા બ્રહ્મચર્યનું પાલન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરૂઆતમાં તેણે નાના નાના દોષ દુર્ગુણોને દૂર કરવા જોઈએ. એનાથી તેને નાની નાની આધ્યાત્મિક સફળતા મળશે. એનાથી તેનું મનોબળ તથા સાહસિક સાહસ વધે છે. એના પરિણામે તે આગળ વધવા માટે મોટા કદમ ભરવા જેટલા મનોબળનો વિકાસ કરી શકે છે. જે માણસ અસંયમ, આળસ, અનિયમિતતા, અવ્યવસ્થા વગેરે આવેશ જેવી સામાન્ય બુરાઈઓનો ત્યાગ ન કરી શકે તે ષડરિપુઓના આક્રમણનો સામનો કઈ રીતે કરી શકે. સંત, ઋષિ અને દેવતા બનતા પહેલાં આપણે મનુષ્ય બનવું જોઈએ. જે સાચો માનવ ન બની શકે તે મહાત્મા કઈ રીતે બને. આથી અધ્યાત્મની યાત્રાનું સૌથી પહેલું પગથિયું સારા માણસ બનવું એ જ છે. સાધકે સારા માણસ બનવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર 2021.